થરાદ તાલુકાના દીપડા ગામનો એક સોની પરિવાર છેલ્લા બાવીસ દિવસથી તેની ઉપર ગુજારવામાં આવેલી યાત્રાનો ન્યાય મેળવવા જજોમી રહ્યો છે આ પરિવારની વૃદ્ધ મહિલાના માથા ઉપર એક નિવૃત્ત આર્મી મેને રિવોલ્વરનો ગોદો મારીને ઇજાઓ પહોંચાડી હતી આ ઘટના બન્યા બાદ આ પરિવારના તમામ સભ્યો અત્યારે ભયભીત હાલતમાં છે અને ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે ભયભીત બનેલા પરિવારના બાળકોનો પણ છેલ્લા બાવીસ દિવસથી અભ્યાસ બગડી રહ્યો છે અગાઉ આ પરિવારે થરાદના નાયબ કલેક્ટરને ન્યાય માટે આવેદનપત્ર પાઠવ્યા બાદ જિલ્લા પોલીસ વડાની કચેરી આગળ પણ ધરણા કરી ચૂક્યા છે અને આખરે થાકી હારીને આ પરિવાર હવે થરાદ પોલીસ મથક ઉપર બેઠો છે ત્યારે ન્યાય માટે દરબદરની ઠોકર ખાઈ રહેલા આ પરિવારને ન્યાય ક્યારે મળશે થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હજાજી રાજપૂત